વડોદરા જિલ્લા કણજણ પંથકમાં ટકતે વાવાઝોડાની અસરને લઈ કેળા કેરી અને ઘાસચારાના પાકને નુકસાન થયું છે સમગ્ર ગુજરાતમાં આવેલા વાવાઝોડાને લઈ કણજર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસના તાલુકાના મોરી કોરલ નાની કોરલ પરા આલમપુરા જેવા નદી કિનારાના ગામોમાં કેળાની ખેતી કરતા ખેડૂતોને પાકમાં વીસ થી ત્રીસ ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે સાથે સાથે આંબાના ઝાડ ઉપરની કેરીઓ પવનને કારણે ખરી પડતા કેરીઓમાં પણ નુકસાની જોવા મળી રહી છે તેમજ ખેડૂતો દ્વારા પશુઓ માટે તૈયાર કરેલ ઘાસ પણ વરસાદને લઈ ભીનો થઈ જતા નુકસાન થવા પામ્યું છે આમ વાવાઝોડાને લઈ ખેડૂતોને ખેતીમાં નુકસાનીનો સામનો કરવાનો વખત આવ્યો છે વાવાઝોડાની અસર કરજણ તાલુકામાં પણ વર્તાય છે અને આ નદી કિનારાના ગામો ખાસ કરીને જે કેળનું વાવેતર છે એ કેળના ખેતરોમાં પણ વીસ ટકા જેટલું નુકસાન થયેલું છે હજી તો આ ચોમાસાની શરૂઆત છે અને ચોમાસાની શરૂઆતમાં કુદરતી આફત આવેલી છે હજી અમારે તો ચોમાસામાં એવું થાય છે કે આ છેલ્લા બે વર્ષથી નદીમાં ફળ આવે છે અને એમાં ખેડૂતો પાયમાલ થઈ જાય છે તો તમારા માધ્યમ થ્રુ અમે સરકારને એટલું કહેવા માગીએ છીએ કે વોટર મેનેજમેન્ટ થાય સરખું ડેમ પર અને ફ્લડ ના આવે એવી કંઈક વ્યવસ્થા થાય તો ખેડૂતો બચી શકે તેમ છે બાકી આ વર્ષે ખેડૂતોનું પાયમાલ જો પૂર આવ્યું તો પાયમાલ થવાનું નક્કી છે તે વાવાઝોડાને લઈને કરજન પંથકની મય આમ જોઈએ તો આંબાવાડિયામાં આ વખતે સારામાં સારું ફળ આવેલા હતા પણ વાવાઝોડાની અસરથી આજે આંબા ઉપર દસ જ ટકા કેરી રહી મારી ભાષામાં ગામડાની ભાષામાં કહું તો વાડકો ડરાઈ ગયો ખાલી ઓંગળીથી ચાટવાની કેરી નો રસ રહ્યો જબરજસ્ત નુકસાન છે અને આંબાના ઝાડ પણ એટલા બધા ભાગી ગયા છે જો ગણતરી કરવા જાય તો હજારોની સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઈ ગયેલા છે તો કહી શકાય કે ભાઈ હવે કેરીનો સ્વાદમાં કડવાશ લાગશે થોડી કેરીના સ્વાદમાં કડવાશ તો લાગવાની જ છે પણ મેં કહ્યું એમ કે વાડકો રહી ગયો હવે વાડકીની મેં નીચે આંગળીથી ચાટવાનો રસ રહ્યો એટલી કેરીઓ રહી આંબા મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ